બારડોલી નગરપાલિકાની કચેરીમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નગરપાલિકા દ્વારા કોરોના બોક્સ મૂકવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ગણેશ ચૌધરી તથા ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારોની હાજરીમાં આ બોક્સ મૂકવામાં આવ્યું છે, જેના કારણે કચેરીમાં આવતા જતા હોદ્દેદારો અને કર્મચારીઓ આ સેનિટાઈઝર ટનમાંથી પસાર થતા તેમજ તેમના શરીર પર રહેલા જીવાણુઓ નષ્ટ થઈ જાય છે. કોરોનાની ગંભીર મહામારીના રૂપે જે આ દેશમાં એપિડેમિક આવી રહ્યો છે એના લીધે એના પરિણામ સ્વરૂપે બારડોલી નગરપાલિકા દ્વારા સેનિટાઈઝર બુથ ત્રણ જગ્યાએ મૂકવામાં આવ્યા. સૌ પ્રથમ મામલતદાર ઓફિસ, ત્યારબાદ રંગુપન ખાતે જે અમારા સફાઈ કર્મચારીઓની ઓફિસ છે, અને ત્યારબાદ નગરપાલિકા ખાતે સેનિટાઈઝેશન બુથ મૂકવામાં આવ્યું, જેના લીધે જે કર્મચારીઓ અથવા તો બહારી લોકો નગરપાલિકા અથવા મામલતદાર ઓફિસ અથવા રંગુપન ખાતે આવે છે તે જંતુમુક્ત થઈ શકે અને આપણે આ મહામારીને જેટલો દૂર કરવાનો પ્રયત્ન થઈ શકે એટલો કરી શકીએ એ માટે સેનિટાઈઝેશન બુથનું આપણે અનાવરણ કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત દેશમાં COVID-19ની મહામારી જે ફેલાઈ રહી છે એના ભાગરૂપે આજરોજ બારડોલી નગરપાલિકા દ્વારા બારડોલી નગરપાલિકાને ત્યાં COVID-19ના ભાગરૂપે સેનિટાઈઝર બુથ તૈયાર કરવામાં આવ્યું છે અને અમારી જૂની નગરપાલિકા ત્યાં આરોગ્ય ડિપાર્ટમેન્ટના ઘણા એવા કર્મચારીઓ કામ કરે છે, અવર જવર વધતી રહે છે, એના કારણે એ લોકોને પણ સ્વચ્છતા અને કોરોનાના રોગથી મુક્ત મળે એના માટે સેનિટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. અને સમગ્ર બારડોલીમાં જે કોઈ કોરોનાના સંદર્ભે જે રોગની પ્રતિકારક વધતું રહે છે તેના માટે નગરપાલિકામાં અને મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને જૂની નગરપાલિકા દ્વારા આ સેનિટાઈઝર બુથનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે.